મિત્રો, અને નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં તમને નવી ઇફેક્ટમાં તિમલી સ્ટેટસમાં નહોતા શીખવાડીશ, તે માટે તમે વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું. મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારા લાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. મિત્રો, જે તમને પ્લે સ્ટોરમાંથી અને આપણા ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. જ્યાંથી તમારે ડાઉનલોડ કરી ઓપન કરી, જે તમને પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે એક બીટમાં કવા પ્રોજેક્ટ અને એક ઇફેક્ટવાળો પ્રોજેક્ટ, એના બે પ્રોજેક્ટ તમારે લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરવાની રહેશે. મિત્રો, બંનેની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. આ મિત્રો, તમારે બીટમાં કવા પ્રોજેક્ટ ઓપન કરવાની રહેશે. મિત્રો, જેમાં તમને બીટમાં અને સોંગ જોવા મળે છે, ત્યાં મિત્રો તમારે શરૂઆતમાં આવી જવાનું રહેશે. શરૂઆતમાં આવીને પ્લસના આઇકન ઉપર ક્લિક કરીએ તમારે મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો એ તમને ફોટા શો કરશે, તે તમારે કોઈ એક ફોટો લઈ લેવાનું રહેશે. ફોટો લીધા પછી મિત્રો, જે તમને ઉપર ત્રણ ટપકા જોવા મળે છે, તમે જોઈ શકો છો. તેના પર ક્લિક કરી મિત્રો, જે તમને પાંચમા નંબરનું ફિલ કમ્પેઝન એરિયા જોવા મળે છે, તેના પર ક્લિક કરી ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો એ તમારા તીરના આઇકન ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે આગળના જોઈ શકો છો મિત્રો, તીરના આઇકન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમે આગળના બીટમાં કંઈ જતા રહેશો. ત્યાં જઈને મિત્રો વધારાના ફોટાને કટ મારી દેવાનું રહેશે. આટલું કર્યા પછી મિત્રો તમારે ફરીથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરી ફરીથી મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો તમારે બીજો ફોટો લઈ લેવાનો રહેશે. બીજો ફોટો લીધા પછી ઉપર જતા ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરી મિત્રો, જે તમને પાંચમા નંબરનો ફિલ કમ્પેઝન એરિયા જોવા મળે છે, તેના પર ક્લિક કરી ફોટાને ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ફરી તીરના આઇકન ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે ફરી આગળના બીટમાં કંઈ જતા રહેશો. ત્યાં જઈને મિત્રો વધારાના ફોટાને કટ મારી દેવાનો રહેશે. આવી રીતે મિત્રો તે ફોટામાં પણ ઇફેક્ટ, સોરી મિત્રો, એ ફોટો પણ એડ થઈ જશે. ત્યાર પછી મિત્રો ત્રીજો પણ ફોટો લઈ લેવાનો રહેશે, તેને પણ તમારે ફૂલ સ્ક્રીનમાં કરીને મિત્રો વધારાના ફોટાને કટ મારી દેવાનો રહેશે. આવી રીતે મિત્રો તમારે ફોટા એડ કરતું કરતું મિત્રો આગળ આવી જવાનું રહેશે. મિત્રો 4.42 સેકન્ડ લગી ફોટા એડ કરી લેવાના રહેશે. તમે જોઈ શકો ત્યાં લગી આપણે ફોટા એડ કરી દીધા છે. ત્યાર પછી મિત્રો ત્યાં આવીને ફરી તમારે પ્લસના આઇકન ઉપર ક્લિક કરી ફરી આવી તમારે મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો એ તમારે એક વિડીયો લેવાનો રહેશે. મિત્રો જે વિડીયો તમને ટેલિગ્રામમાંથી મળી જશે, તે માટે તમે ટેલિગ્રામ પર જરૂર જોઈન કરી લેજો. મિત્રો જોઈ શકો મિત્રો આથી તમારે વિડીયો લઈ લેવાનો રહેશે. વિડીયો લીધા પછી મિત્રો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જોઈ શકો વિડીયો આવ્યા પછી તેના પર ક્લિક કરી ઉપર જે તમને ત્રણ ટપકા જોવા મળે છે, તમે જોઈ શકો છો. તેના પર ક્લિક કરી મિત્રો જે તમને પાંચમા નંબરનો ફિલ કમ્પેઝન એરિયા જોવા મળે છે, તેના પર ક્લિક કરી વિડીયોને ફૂલ સ્ક્રીનમાં કરી તમારા તીરના આઇકન ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમે આગળના બીટમાં આવી જશો. ત્યાં આવીને મિત્રો તમારે ફરીથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરી ફરીથી મીડિયા પર જઈને મિત્રો તમારે ફરીથી ફોટા એડ કરવાનું ચાલુ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે સ્ટેટસને છે લગી બધા ફોટા એડ કરી લેવાના રહેશે. તમે જોઈ શકો મિત્રો બધા ફોટા એડ થઈ ગયા છે. ત્યાર પછી તમારે એક જેને ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો તમે નીચે આવશો, તમને ત્રણ ફોટા જોવા મળશે. તમે જોઈ શકો છો ઇફેક્ટવાળા પ્રોજેક્ટમાં ત્રણ ફોટા જોવા મળે છે, જેમાં મિત્રો તમને ત્રીજા નંબરનો છેલ્લો ફોટો તમે જોઈ શકો છો. તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, જોઈ શકો છો. તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. આવી રીતે મિત્રો તે ઇફેક્ટ કોપી થઈ જશે. કોપી થયા પછી તમારે બે ગીને જે બીટમાં કવર પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીને મિત્રો તમારે આગળ આવી જવાનું રહેશે. મિત્રો જ્યાં તમે જોઈ શકો છો મિત્રો આગળ આવશો એટલે તમારે 17.46 સેકન્ડના બીટમાં આવી જશો એટલે તમને એક ફોટો લાંબો જોવા મળે છે. તમે જોઈ શકો છો નીચે જશો એટલે તમને એક ફોટો લાંબો જોવા મળે છે. જોઈ શકો છો તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, જોઈ શકો છો. તેના પર ક્લિક કરીએ તમારે પીએસટી ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તે ફોટા પર ઇફેક્ટ લાગી જશે. જોઈ શકો છો તે ફોટા પર ઇફેક્ટ લાગ્યા પછી ફરી તમારા એ સ્ટેટસને છેલ્લે જતું રહેવાનું છે. છેલ્લે જઈને મિત્રો જે લાસ્ટ જે છેલ્લો ફોટો આવે તે ફોટામાં પણ તમારે ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે પીએસટી ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે બે ફોટા ઉપર ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. બે ફોટા ઉપર ઇફેક્ટ લગાવ્યા પછી મિત્રો તમારે બે ગીને આપણે ફરી ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો જે તમને પહેલા નંબરનો ફોટો જોવા મળે છે તમે જોઈ શકો છો. તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, જોઈ શકો છો. તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે ઇફેક્ટ કોપી થયા પછી મિત્રો તમારે બે ગીને જે બીટમાં કવર પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરીને નીચે આવી જવાનું રહેશે. નીચે આવીને મિત્રો જે પહેલા નંબરનો ફોટો છે તેને તમારે છોડી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો જે બીજા નંબરનો ફોટો આવે છે તમે જોઈ શકો છો. તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, જોઈ શકો છો. તેના પર ક્લિક કરીએ તમારે પીએસટી ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે
તે ફોટામાં ઇફેક્ટ લાગી જશે. ત્યાર પછી મિત્રો તેની બાજુનો બીજો ફોટો આવે છે, તમે જોઈ શકો છો. તે ફોટા પર ક્લિક કરી ફરી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને તમારે ફરી પીએસટી ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતના મિત્રો તમારે બે ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. બે ફોટા પર ઇફેક્ટ લગાડ્યા પછી મિત્રો તમારે બે ફોટા છોડી દેવાના રહેશે. બે ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી બે ફોટા પર ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. જોઈ શકો છો, ફોટા ઉપર ક્લિક કરવાની રહેશે. ઇફેક્ટવાળા ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ, એની બાજુનો ફોટો છે, જોઈ શકો છો. તે ફોટામાં પણ પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આ રીતના મિત્રો તમારે બે ફોટામાં ઇફેક્ટ લગાવી દેવાની રહેશે. બે ફોટા પર ઇફેક્ટ લગાવ્યા પછી મિત્રો ફરી બે ફોટા છોડી દેવાની રહેશે. બે ફોટા છોડશો એટલે તમારે વિડીયો આવી જશે. વિડીયો આવ્યા પછી મિત્રો તમારે જે પછીના બે ફોટા આવે તેમાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. ત્યાર પછીના બે ફોટા છોડી દેવાની રહેશે. આવી રીતે મિત્રો બે બે ફોટા છોડીને બે બે ફોટામાં ઇફેક્ટ લગાડતા લગાડતા આગળ આવશો એટલે તમારે અહીંયા આગળ એક મોટો ફોટો આવે છે. તમે જોઈ શકો છો, જે મોટો ફોટો છે તેની આગળના જે બે ફોટા છે તેને તમારે છોડી દેવાનો રહેશે. જે મોટો ફોટો છે તેને પણ છોડી દેવાનો રહેશે. તે પછી મોટો ફોટો પત્યા પછીના મિત્રો જે બે ફોટા આવે તેમાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરવાનો રહેશે. ફરી તમારે બે ફોટા છોડી દેવાના રહેશે. આવી રીતના મિત્રો તમારે બે બે ફોટામાં ઇફેક્ટ લગાવી દેવાની રહેશે સ્ટેટસની છેલ્લે લગી. તમે જોઈ શકો છો મિત્રો, હવે બે બે ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે. ત્યાર પછી તે તમારે બે ગીને જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો જે તમને વચ્ચેનો એટલે બીજા નંબરનો ફોટો જોવા મળે છે, તમે જોઈ શકો છો. તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. કોપી ઇફેક્ટ કર્યા પછી એથી તમારે બે ગીને જે બીટમાં કવા પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરીએ તમારે નીચે જતું રહેવાનું રહેશે. નીચે જઈને જે તમને પહેલા નંબરનો ફોટો આવે છે તમે જોઈ શકો છો. તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીએ તમારે પીએસટી ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે પહેલા ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તમારા બે ફોટા છોડી દેવાના રહેશે, જેમ આપણે ઓલરેડી ઇફેક્ટ લગાડી છે. બે ફોટા છોડીને મિત્રો જે ત્રીજા નંબરનો ફોટો આવે તમે જોઈ શકો છો. તે ફોટા પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, જોઈ શકો છો. તેના પર ક્લિક કરીએ તમારે પીએસટી ઇફેક્ટ કરી દેવાની રહેશે. હવે એટલે મિત્રો તે ફોટા પર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તેની બાજુનો બીજો ફોટો આવે છે, જોઈ શકો છો. તે ફોટા પર તમારે ક્લિક કરી ફરી તમારે પીએસટી ઇફેક્ટ કરી દેવાની રહેશે. અહીં તમારે બે ફોટામાં ઇફેક્ટ લાગી જશે. બે ફોટા પર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તમારે બે ફોટા છોડી દેવાના રહેશે, જેમાં ઓલરેડી ઇફેક્ટ લગાડેલી છે. ત્યાર પછી મિત્રો તમારે ફરીથી બે ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. આવી રીતે તમે જોઈ શકો છો મિત્રો, મિત્રો ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શન પર જઈને પીએસટી ઇફેક્ટ. આવી રીતે મિત્રો તમે આગળ જશો એટલે તમારે વિડીયો આવી જશે. વિડીયો પછીના બે ફોટા છોડી મિત્રો તમારે ફરીથી બે ફોટામાં ઇફેક્ટ લગાડવાની રહેશે. આવી રીતે મિત્રો તમારા સ્ટેટસને છેલ્લે કે જેટલા ફોટા બાકી હોય તે બધા ફોટામાં ઇફેક્ટ લગાડી લેવાની રહેશે. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તમે જોઈ શકો છો મિત્રો, બધા ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે. ત્યાર પછી તે તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગીને જે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ છે તેના પર તમારે ફરી એકવાર ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરશો એટલે તમને ઉપર પાંચ લેયર જોવા મળે છે. તમે જોઈ શકો છો તે પાંચે પાંચ લેયરને તમારે કોપી કરવાની રહેશે. મિત્રો જોઈ શકો છો જે આઈક જેવું આઇકન છે તેના ઉપર દબાવી રાખશો એટલે તમારે એના ક્લિક કરી લેવાનું રહેશે. પાંચે પાંચને પાંચે પાંચને તે એ રીતના કર્યા પછી મિત્રો જે ચોરસ આઇકન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી મિત્રો જે ત્રીજા નંબરનું કોપી પાંચ લેયર છે તેના ઉપર ક્લિક કરીએ તે તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગ અને જે બીટમાં કવર પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી મિત્રો શરૂઆતમાં રહીને જે ચોરસ આઇકન જોવા મળે છે ચોરસ તેના પર ક્લિક કરીએ તમને જે ચોથા નંબરનું પેસ્ટ પાંચ લેયર્સ લખેલું છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. પાંચે પાંચ લેયર પેસ્ટ થઈ જશે. ત્યાર પછી તમારા સ્ટેટસને છેલ્લે જતું રહેવાનું રહેશે. છેલ્લે જઈને મિત્રો જે પાંચમા નંબરની લેયર છે તેના પર ક્લિક કરી મિત્રો જે બીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી લેયરને છેલ્લે લગી ખેંચી લેવાનું રહેશે. ત્યાર પછી બીજા નંબરની ચોથા નંબરની લેયર છે તેના પર ક્લિક કરી ફરી તમારે તેને પણ ખેંચી લેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે પાંચે પાંચ લેયરને તમારા સ્ટેટસને છેલ્લે લગી ખેંચી લેવાનું રહેશે. જોઈ શકો આપણે શેપ અને પીએનજી પણ તમારે છે લગી ખેંચી લેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે શેપ અને પીએનજી અને ઇફેક્ટ ત્રણે ત્રણ લાગી જશે અને આપણું સ્ટેટસ પણ બની જશે. તેને સેવ કરવા માટે પછી તમને સેટિંગની બાજુમાં ચોરસ સ્થિર આઇકન જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું મિત્રો.